હવે તમારા લોકોનું નીટ 2024નું રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ આવવાની સાથે સાથે તમારું જે પરિણામ જાહેર થયું છે એમાં ઘણો બધો વિરોધ પણ થયો હતો અને સુપ્રીમ કોર્ટ સુધી પણ આખે આખો મામલો છે એ પહોંચી ગયો હતો. તો આજે છે એ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આપ્યો એ પછી NTA દ્વારા છે એક પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી છે. એમાં એણે 37 જેટલા પ્રશ્નો છે એના જવાબ આપવામાં આવ્યા છે, એટલે એની ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવી છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો અમારો મેઇન હેતુ એ જ છે કે ભાઈ 12મા પછીની તમારી જે એડમિશનની પ્રક્રિયા થશે એની સાવ સરળ રીતે સમજૂતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો મારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે. તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હવે સૌથી પહેલાં તો સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો, તો કે ભાઈ નીટ 2024 છે એમાં એ કે ગેરરીતિ થઈ છે અને એને આધારે છે એની ઉપર શંકા ઊભી થઈ છે એ સુપ્રીમ કોર્ટે પહેલાં તો કીધું. અને બીજું શું કીધું કે ભાઈ પાછી છે એ રીનીટ લેવાશે નહીં. સુપ્રીમ કોર્ટે પણ એમ કહી દીધું કે તમારા લોકોની રીનીટ લેવામાં નહીં આવે. અને એના પછી પણ તમારી જે કાઉન્સેલિંગની જે પ્રક્રિયા છે એટલે કે તમારું જે મેડિકલમાં જે એડમિશનની જે પ્રક્રિયા છે એના ઉપર પણ કોઈ રોક લાગવા નથી, એટલે કે તમારી જે પ્રક્રિયા છે એ પણ ટૂંક સમયમાં ચાલુ થવાની છે. અને NTAને છે જવાબ આપવાનું કીધું છે. અને બીજી વસ્તુ એ કે વધુ જે સુનાવણી છે એ 8 જુલાઈના રોજ છે એ કરવામાં આવશે. એટલે હવે તમે સમજી જાઓ તમારા લોકોની રીનીટ થવાની નથી. ક્લિયર? જ્યારે અમને પણ ઘણા બધા લોકોએ ફોન કરીને પૂછ્યું છે, મેસેજીસ કરીને પૂછ્યું તો ભાઈ રીનીટ થશે, તમે બધાને એ જ જવાબ આપ્યો તો ભાઈ નહીં, રીનીટ થવાની જ નથી. કેમ કે દર વર્ષે છે એ આ પ્રકારનું હોય છે કે ભાઈ એકાદા એવા કિસ્સા આવતા હોય કે ભાઈ પેપર લીક થયું છે ને આ થયું છે ને, એટલા માટે રીનીટ આ વર્ષે પણ નહીં થાય. 8 જુલાઈ જો સુનાવણી કરે છે અને તો પણ તમારે રીનીટ નહીં થાય તો પણ તમે સમજી શકો છો કે ભાઈ ઘણું બધું ઓલરેડી મોડું થઈ જાય એમ છે. એટલા માટે જુઓ આ એક પબ્લિક નોટિસ તમારી સામે રિલીઝ કરવામાં આવી છે. એ પબ્લિક નોટિસમાં શું કહેવા માગે છે એની સાવ સરળ રીતે સમજૂતી છે એ આપવામાં આવી છે એક એક પ્રશ્નની. તો આપણે વ્યવસ્થિત રીતે એક એક પ્રશ્ન જોતા જઈએ. તો પહેલા પ્રશ્નમાં શું કીધું છે કે ભાઈ આ નીટ UG આખરે છે શું? તો નીટ UG શું છે? તો ભાઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA છે એ નીટ UGની પરીક્ષા છે 2019થી આયોજન કરે છે. જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કે ભાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આખે આખું પરમિશન આપી હતી NTAને. અને NTA છે 2019ના વર્ષથી છે એ શું કરે છે? તો કે ભાઈ આ નીટ UGની પરીક્ષાનું આયોજન કરે છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ. એના પછી બીજા પ્રશ્નમાં શું કીધું છે, વોટ ઇઝ ધ મેન્ડેટ ઓફ NTA ફોર ધ કન્ડક્ટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ? એટલે કે ભાઈ NTA છે આ નીટની પરીક્ષા લે છે તો એનો શું હેતુ છે કે ભાઈ કયા કયા અભ્યાસક્રમ છે એમાં એને પ્રવેશ આપવામાં આવે છે? તો એમાં શું કીધું છે, એઝ પર સેક્શન 14 કે ભાઈ સેક્શન 14 મુજબ જે આખે આખું જે એક્ટ છે એમાં શું કીધું છે કે ભાઈ બધું જે આખે આખું જે તમારે મેડિકલમાં ભારતમાં ગમે ત્યાં પણ પ્રવેશ લેવો છે તો તમારે લોકોને નીટ આપવી છે એ ફરજિયાત છે. કયા કયા અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન ઇન ઓલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, આખા ભારતમાં જેટલી પણ મેડિકલની ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે એમાં તમારે જો પ્રવેશ લેવો છે તો તમારે લોકોએ નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે. પછી BAMS હોય, BUMS હોય, BHMS હોય કે ગમે એમાં MBBS, BHMS છે એને પણ આમાં છે એ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ક્લિયર થઈ ગયું? અને અમુક જે કોર્સ હોય જેમ કે ભાઈ આર્મ ફોર્સ હોય તો એમાં પણ મેડિકલ હોસ્પિટલમાં તમારે એડમિશન લેવું હોય તો પણ તમારે લોકોને BSc નર્સિંગમાં બધામાં નીટની જરૂર પડે છે. અગેન કહું છું, BSc નર્સિંગ ગુજરાતમાં નહીં, અમુક જે મિલિટરીમાં જે નીટ લેવાય છે, મિલિટરી નર્સિંગ તમારે બનવું હોય તો એમના માટે નીટની પરીક્ષા આપવી જરૂરી બને છે. એના પછી ત્રીજું શું કીધું છે કે વેન વોઝ ધ નીટ UG 2024 કન્ડક્ટેડ એન્ડ ધ રિઝલ્ટ ધ સેમ વોઝ ડિક્લેર, કે ભાઈ નીટ UG 2024 છે ક્યારે યોજવામાં આવી હતી? તો આમાં શું કીધું છે, તો કે ભાઈ નીટ UG 2024 છે એ 24 લાખ ઉમેદવારો એક તો આપી હતી, 4,750 છે એ ડિફરન્ટ સેન્ટર ઉપર આપવામાં આવી હતી, 571 સિટી હતા અને 14 સિટી છે એ આપણા ઇન્ડિયાની બહારના હતા, અર્થાત કે ભાઈ વિદેશમાં પણ છે એ નીટની પરીક્ષા યોજવામાં આવી હતી 5 મેના રોજ સન્ડે 2 થી લઈને 5:20 સમય દરમિયાન IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ચોથો પ્રશ્ન શું કહે છે, વોટ આર ધ લેંગ્વેજીસ ઇન વિચ નીટ UG 2024 એમાં ક્યારે તો કઈ કઈ ભાષા છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો એમાં એમ કીધું છે કે ભાઈ 13 લેંગ્વેજ છે એ 13 લેંગ્વેજમાં આ પરીક્ષા યોજવામાં આવી હતી. એના પછી 5મા પ્રશ્નમાં શું કીધું છે કે નીટ UG 2024ના કેટલા સેન્ટર હતા
કયા સિટીમાં હતી ને કયા સેન્ટર હતા, આપણે બહારના સેન્ટરનું કીધું છે. તો એમાં આઉટસાઇડના સેન્ટરના પણ નામ આવી પાસે, ભાઈ અબુધાબી છે, દુબઈ છે, બેંકોક છે, કોલંબો છે, પછી કાઠમંડુ છે વગેરે વગેરે જે સિટી, સિંગાપુર છે, એમાં પણ નીટ યુજી 2024 છે એ યોજવામાં આવી હતી. છઠ્ઠા પ્રશ્નમાં શું કીધું છે, વિચ આર ધ અધર ઓર્ગેનાઇઝેશન વિચ યુટિલાઇઝ ધ સ્કોર ઓફ નીટ યુજી 2024. એટલે કે ભાઈ નીટ 2024 છે એમાં એ કે આ જે તમે મેડિકલની જે બ્રાન્ચ કીધી MBBS છે, BDS છે, તો એના સિવાય પણ કઈ કઈ બ્રાન્ચમાં છે આ નીટ યુજી 2024ના સ્કોર કાર્ડનો ઉપયોગ થાય છે. એટલે કે ભાઈ નીટ યુજી 2024ના આધારે કયા કયા ઇન્સ્ટિટ્યૂટ છે એમાં એડમિશન મળે છે, તો એમાં BSc નર્સિંગનો જે કોર્સ છે એમાં પણ એડમિશન મળે છે, ફાર્મસી છે એમાં પણ એડમિશન મળે છે. સાતમા નંબરના પ્રશ્નમાં શું કીધું છે, એની પહેલાં પણ તમે જોઈ શકો છો કે BSc NAS એટલે કે ભાઈ વેટરનરી જે આખે આખો અભ્યાસક્રમ છે એમાં પણ 15% કોટા છે એ એના દ્વારા આયોજિત કરવામાં આવે છે. સાતમો નંબર પ્રશ્ન શું કીધું, વોટ ઇઝ ધ રોલ ઓફ NTA ઇન નીટ યુજી 2024. તો 2024માં NTAનો શું રોલ હતો, તો NTA શું કીધું, તો આખી કંઈ પરીક્ષા યોજી હતી એણે, જો બધા પાસે ફોર્મ ભરાવ્યા હતા, ફોર્મ ભરાવીને બધી એડવાઇસિટી ઇન્ફોર્મેશન આપી હતી, ઓલ ઇન્ડિયા રેન્ક બધા કેન્ડિડેટને આપ્યો છે અને વ્યવસ્થિત રીતે પરીક્ષા યોજી છે એવું એ લોકોનું કહેવાનું છે. NTAનો ખાલી આ જ રોલ છે કે ભાઈ એ લોકોનું રિઝલ્ટ જાહેર કરતું, તમારા ફોર્મ ભરાવાથી લઈને તમારી પરીક્ષા લેવી, પરીક્ષા લઈને પછી તમારા લોકોનું જે સ્કોર કાર્ડ છે એ રિલીઝ કરવું. એના પછી શું કીધું છે, વોટ આર ધ હાઇલાઇટ ઓફ ધ નીટ યુજી 2024. તો નીટ 2024 છે એ પ્રેસ રિલીઝ ક્યારે થઈ હતી, તો કે 4 જૂન 2024ના રોજ છે. તો ટોટલ કેન્ડિડેટ કેટલા હતા, તો કે ભાઈ 24,06,079 કેન્ડિડેટ હતા. કેટલા અપિયર થતા, તો કે ભાઈ 23,00,000 અપિયર થતા. ઇન્ડિયન કેટલા છે, ઓવરસીઝ ઇન્ડિયન કેટલા છે, ફોરેજિયન કેટલા છે, એ તમામ માહિતી આમાં આપી દેવામાં આવી છે. એના પછી આમાં શું કીધું છે, ઇઝ ધીયર એન ઇન્ક્રીઝ ઇન ધ રજિસ્ટ્રેશન, કે ભાઈ નીટ યુજી 2024માં પાછલા વર્ષની સરખામણીએ શું રજિસ્ટ્રેશન વધ્યું છે કે નથી વધ્યું. તો એમાં શું કીધું છે, તો કે હા, 16.85% ટોટલ રજિસ્ટ્રેશન વધ્યું છે, એમાંથી 15.71% મેલનું રજિસ્ટ્રેશન વધ્યું છે, 17.84% ફિમેલ લોકો છે એનું રજિસ્ટ્રેશન વધ્યું છે. પછી 10મા પ્રશ્નમાં શું કીધું છે કે ભાઈ નીટ યુજી 2024ની જે પરીક્ષા છે એમાં કેટલા ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે, તો 13.16 લાખ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. એના પછી હુ વેર ધ એક્ઝામિનેશન ફંક્શનરીઝ ઇન્વોલ્વ ઇન કન્ડક્ટ નીટ યુજી 2024, તો કે ભાઈ નીટ યુજી 2024 જે યોજાણી છે તો એમાં કેટલા લોકોનો ફાળો હતો, તો કે ભાઈ 2.13 લાખ લોકો છે એનો ફાળો હતો. એમાં સિટી સેન્ટરને આવી જાય, કોઓર્ડિનેટ આવી જાય, સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ આવી જાય, બધાય આવી જાય અને એ લોકોએ ખૂબ મહેનત કરીને નીટ યુજી 2024 છે એ પરીક્ષા યોજી હતી. 12મા પ્રશ્નમાં શું કીધું છે, વિચ ઇઝ ધ ટોપ 3 સ્ટેટ, કે વિચ ઇઝ હાઈએસ્ટ નંબર ઓફ કેન્ડિડેટ વેર ક્વોલિફાઈ, કે ભાઈ એવા 3 રાજ્યના નામ જણાવો કે જેમાં શું થયું, તો કે ભાઈ નીટ યુજી 2024માં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન કેટલા વધ્યા છે એ પણ તમે લોકો આમાં જોઈ શકો છો. એના પછી પ્રશ્ન છે, હેઝ ધ સિલેબસ ઓફ નીટ યુ 2024 હેઝ બીન રિવાઇઝ, કે ભાઈ જે નીટ યુજીનો જે સિલેબસ છે એ રિવાઇઝ થયો હતો. એનો જવાબ શું છે, હા ભાઈ 25% સિલેબસ છે, 22 થી લઈને 25% સુધીનો જે અભ્યાસક્રમ છે એ રિવાઇઝ થયો હતો. એના પછી શું કીધું છે, ડીડ ધ કેન્ડિડેટ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ ચેલેન્જ પ્રોવિઝનલ આન્સર કી નીટ યુજી 2024, કે ભાઈ 2024માં છે એ ઉમેદવારોને આન્સર કી ચેલેન્જ કરવાની તક મળી હતી, તો કે ભાઈ હા. ઓકે, આજુ આ બધા લાંબા લાંબા પ્રશ્ન જવાબ છે એ હું તમને ટૂંકમાં જ સમજાવી દઉં છું. ક્લિયર થઈ ગયું, કેમ કે આમાં જે લખાણ લખ્યું છે એ બહુ લાંબુ લખ્યું છે, આપણે ટૂંકમાં સમજવાની જરૂર છે. તો કે હા ભાઈ 29 તારીખથી લઈને 1 જૂન સુધી બધાને OA પણ દેખાડી હતી અને શું કર્યું હતું, તો કે આન્સર કી ચેલેન્જ કરવાનો પણ મોકો આપ્યો હતો અને જે લોકો ચેલેન્જ કરી હતી એની પાસેથી અમે 200 રૂપિયા પણ લઈને અરાઉન્ડ 26 લાખ જેટલો અમે વકરો કર્યો છે, 26 લાખ જેટલો અમે કમાણા છીએ NTA વાળાએ એમ કહે છે. ક્લિયર થઈ ગયું આમાં એમ કહેવા માગે છે. 15મા ક્વેશ્ચનમાં શું કીધું છે કે ભાઈ ઉમેદવારોને આ વર્ષે OMR શીટ હતી તો એનું એને પરવાનગી આપવામાં આવી હતી, એટલે કે OMR શીટ વિદ્યાર્થી જોઈ છે, તો એનો જવાબ શું આપ્યો હતો, હા ભાઈ એ લોકોને બતાવવામાં આવી હતી અને અમુક લોકોને તો એની OMR શીટની કોપી છે એ ઈમેલમાં પણ મોકલવામાં આવી હતી. એના પછી વોટ વોઝ ધ રોલ ઓફ જે ગ્રીવન્સ, આપણે કહેવાય કે જે કમિટી બનાવી હતી એ લોકોએ ટાઈમ લોસ માટે, તો વાય વોઝ ઇટ ડન, તો કે એનું શું કામ છે, તો એણે શું કીધું છે, તો કે ભાઈ આખી આખી કમિટી છે એ અમુક સેન્ટરમાં જશે જ્યાં સમય ઘટ્યો છે એ સેન્ટરમાં જશે, એના CCTV ફૂટેજ છે એ ચેક કરશે અને વિદ્યાર્થીઓને આ રીતે માર્ક આપ્યા છે અને હજી એકવાર જોશે. હાઉ વેર, તો આપણે કહેવાય કે જેને ગ્રેસ માર્ક કહેવાય તો એ કેલ્ક્યુલેટેડ કઈ રીતે થયા હતા, તો કે ભાઈ એને 13/6/2018 રોજ માનનીય સુપ્રીમ કોર્ટે એ આદેશ આપ્યો હતો કે ટાઈમ ઘટે તો કેટલા માર્ક ગ્રેસિંગ આપવા, એને આધારે બધાને કમ્પેન્સેશન માર્ક એટલે કે ભાઈ ગ્રેસિંગ માર્ક છે એ આપવામાં આવ્યા છે.
પછી 18મા પ્રશ્નમાં શું કીધું છે, હાઉ કેન એની કેન્ડિડેટ સ્કોર્સ 718 અને 719 માર્ક? તો કે 718 અને 719 માર્ક કઈ રીતે કવર કર્યા? તો કે ભાઈ એ લોકોને ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા એટલા માટે કવર કર્યા. વેર થેયર એની કેન્ડિડેટ બીસાઇડ 1563 હુ રિસીવડ કમ્પેન્સેશન માર્ક? એના સિવાય કોઈને પણ કમ્પેન્સેશન માર્ક એટલે ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા? તો કે નહીં, ખાલી 1563 લોકોને જ ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. 20મામાં શું કીધું છે કે ભાઈ 44 લોકોએ 720માંથી 720 સ્કોર કવર કર્યો છે. ફિઝિક્સ ક્વેશ્ચન વિથ ટુ કરેક્ટ આન્સર ઓલ્સો રિસીવ કમ્પેન્સેશન ઓર ગ્રેસ માર્ક? તો કે બે ઓપ્શન સાચા હતા તો એમાં કમ્પેન્સેશન માર્ક આપવામાં આવ્યા છે ફિઝિક્સના પ્રશ્નમાં? તો કે નહીં, એમાં બે પ્રશ્ન સાચા આપવામાં આવ્યા છે. જો જૂની એનસીઆરટીમાં પણ જોયો, નવી એનસીઆરટીમાં પણ જોયો, બેમાં એ કે જવાબ અલગ અલગ હતા એટલે અમે બે ઓપ્શન છે એ સાચા ગણેલા હતા. એના પછી આન્સર કી ચેલેન્જ થઈ તો કરેક્ટ ઓપ્શન થાય ફિઝિક્સના ક્વેશ્ચનમાં. તો એ તમને ખબર છે કે ભાઈ ફિઝિક્સના ક્વેશ્ચનમાં નવી એનસીઆરટીમાં કંઈક બીજો જવાબ હતો, જૂની એનસીઆરટીમાં બીજો જવાબ હતો. અને 44 એવા ઉમેદવારો છે કે એમને એ પ્રશ્ન ખોટો પડ્યો હતો એટલે 715 આપવામાં આવ્યા હતા. પછી આન્સર કી ચેલેન્જ થઈ એટલે એ લોકોના માર્ક છે એ પ્રશ્ન સાચો પડ્યો, 720 માર્કે પહોંચ્યા છે એવા 44 વિદ્યાર્થીઓ છે. એ ટૂંકમાં કહેવા માગે છે આ રીતે. પછી 22મું કે ભાઈ સીસીટીવી કેમેરાની એક્ઝામી સેન્ટરમાં વ્યવસ્થા હતી કે નહીં? તો એનો ચોખ્ખો જવાબ આપ્યો, હા ભાઈ વ્યવસ્થા હતી. જો આમાં લાંબુ લાંબુ લખ્યું છે હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું. એના પછી 23મા પ્રશ્નમાં વોટ મેઝર વર ટેકન એનટીએ તો પ્રિવેન્ટ, જે આપણે કહેવાય કે એને દૂષણ ડામમાં, એટલે કે ભાઈ તમે લોકોએ દૂષણ ડામ્યું છે જે ચોરીનું દૂષણ થાય છે તો એમના માટે કયા પેરામીટર કર્યા છે? તો કે ભાઈ સીસીટીવી અમે કેમેરા ઇન્સ્ટોલ કર્યા છે, પછી બાયોમેટ્રિક વેરિફિકેશન ને બધી આખી પ્રોસીજર કરી છે. અનફેર મેન્ટેન્સમાં એટલે કે ભાઈ જે આપણે કહેવાય ગેરરીતિના કેસમાં એનટીએ શું કરે છે? તો કે ભાઈ ઘણા બધા પ્રકારના છે એ પગલાં લે છે, ડિબાડ કરે, એટલે કે ડિબાડ એટલે કે એ લોકોને પાછી પરીક્ષા આપવા દેવાની નથી ને એવું બધું કરે છે. ક્લિયર થઈ ગયું? એમાં એ કે કેટલા, તો કે ભાઈ 12 છે એ આપણે થયા હતા ટોટલ કેન્ડિડેટ, એમાંથી અમુક 3 વર્ષથી સજા આપવામાં આવી છે. પછી 9 કેન્ડિડેટને 2 વર્ષથી સજા આપવામાં આવી છે અને 1 કેન્ડિડેટને 1 વર્ષની સજા આપવામાં આવી છે. અને 52 કેન્ડિડેટ એવા છે કે જેનું રિઝલ્ટ છે એ અટકાવી દેવામાં આવ્યું છે. એના પછી 25મા પ્રશ્નમાં કીધું છે કે વોટ ઇઝ ધ ક્રાઇટેરિયા ઓફ ઇન્ટરસે મેરિટ ઓફ કેન્ડિડેટ ઓફ ટાઈ બ્રેકિંગ? હવે બે ઉમેદવાર સરખા માર્ક થાય તો એને શું કરવાનું? તો એમાં શું કયા કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવામાં આવે છે? તો પહેલાં શું કીધું છે, તો કે પહેલાં બાયોલોજીમાં વધારે માર્ક છે એ જોવાના, એમાં બેને સરખા થાય તો કેમેસ્ટ્રીના જોવાના, કેમેસ્ટ્રીમાં પણ સરખા થાય છે ફિઝિક્સના જોવાના. ફિઝિક્સના ક્વેશ્ચન સરખા થાય છે તો સાચા અને ખોટા જવાબનું તમારે જોવાનું ઓલ સબ્જેક્ટમાં. ક્લિયર થઈ ગયું? પછી આ રીતે તમારે જોવાનું કે બધાને સરખા થાય તો કઈ રીતે આખો પેરામીટર છે એ આપવામાં આવે છે. ક્લિયર? પછી આમાં શું કીધું છે, પછી કટ ઓફ એવરેજ મેં તમને આ સમજાવ્યું છે આખે આખું, એવરેજ કટ ઓફ શું છે શું નથી એ મેં આખે આખો વિડીયો બનાવીને સમજાવી દીધું છે. તો આ વર્ષે એવરેજ 323 થઈ છે ભાઈ, બધા 24 લાખનો સરેરાશ માર્ક કેટલા થાય છે? તો કે ભાઈ 323 થઈ છે આ વર્ષે, વધી ગયા છે. ક્લિયર થઈ ગયું? એના પછી ક્વેશ્ચન કે ફૂલ માર્ક છે, વાય ડીડ અ ગ્રેટર નંબર ઓફ કેન્ડિડેટ ગેટ ફૂલ માર્ક ઇન નીટ યુજી 2024? શા માટે એ કે એટલા બધા વિદ્યાર્થીઓને એટલા બધા સારો સ્કોર આવે 720 અને 720? તો એના જવાબમાં શું કીધું હતું, ભાઈ એટલા ઉમેદવારો છે એ એટલા થયા હતા, એમાંથી 44 લોકો છે ને ફિઝિક્સનો ઓલો પ્રશ્ન સાચો પડ્યો એટલે એ લોકોને 720 આવ્યા છે, 6 લોકોને ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે, બાકીના એટલા લોકો એટલે ટૂંકમાં ઉમેદવારે બહુ મહેનત કરી છે અને એને પરિણામે એ લોકોને સારા માર્ક્સ મળ્યા છે. 28મો પ્રશ્ન શું કીધું છે, કેન યુ પ્રોવાઈડ ડિટેલ અબાઉટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટોપ 100 કેન્ડિડેટ નીટ યુજી 2024? તો એનું જે આખે કોઈ તમારે જોવું હોય તો તમે લોકો જોઈ શકો છો. એમાં કીધું છે કે ભાઈ 73 લોકો CBSE બોર્ડના છે અને 27 છે એ લોકો અધર બોર્ડના જોઈ શકો છો. હવે હાઈસ્કોર કઈ રીતે એ કે એનટીએ નક્કી કરે છે? તો કે એના કેટલાક પેરામીટર છે સીસીટીવીમાં ને એ લોકોને બધું જોવે છે ફૂટેજને એ બધું. ક્લિયર? હવે એ કે ઇઝ ઇટ ટ્રુ કે ભાઈ આ વાત સાચી છે કે બિહાર અને ગોધરામાં પેપર એ કે લીક્ડ થયું છે? એ કે એવા રિપોર્ટ એ કે અમને મળ્યા છે પણ એ કે અમે પોલીસની તપાસની મદદથી આખે આખું બધું કરીએ છીએ. ક્લિયર થઈ ગયું? અને એનો આખે આખા પગલાં લેવાશે. હવે વોટ હેપન એટ ધ સેન્ટર ઓફ આપણે કહેવાય કે સવાઈ માધોપુર રાજસ્થાનમાં શું થયું હતું? તો એમાં શું થયું હતું, તો કે 81 સેન્ટર ઓફ એક્ઝામિનેશન કે ભાઈ એક્ઝામિનેશનના એક સેન્ટરમાં જે સ્કૂલ હતી એમાં એમ કીધું હતું કે ભાઈ ઇનકરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ક્વેશ્ચન પેપર, પ્રશ્નપત્ર છે એમનું કે ગલત વિતરણ થયું હતું, હિન્દી મીડિયમના ઉમેદવારોને ઇંગ્લિશ મીડિયમ આપી દેવામાં આવ્યું હતું વગેરે વગેરે થયું હતું, એટલે એ લોકો માટે ની અમે તપાસ એ કે કરી રહ્યા છીએ. 32મા શું કીધું છે કે તમે પેપર સોલ્વિંગ ગેંગને પકડી છે? તો કે હા ભાઈ પેપર સોલ્વિંગ ગેંગ હોય એટલે ભાઈ પેપર એ સોલ્વ કરાવે એ ગેંગને આખી પકડી છે. એ કે વાય વોઝ ધ એનટીએ કે નીટ યુજી 2024નું રિઝલ્ટ 4 જૂને શું કામ એને ડિક્લેર કરવામાં આવ્યું છે? કે ઇન્ફોર્મેશન બુલેટિનમાં 14 જૂનનું કીધું હતું. એને શું કીધું, તો કે ભાઈ બધું કે અમે કે વિદ્યાર્થીની બહુ ચિંતા કરીએ છીએ
એમનું કે કાઉન્સેલિંગ વ્યવસ્થિત થાય એટલા માટે અમે કે અમારું રિઝલ્ટ પણ તૈયાર થઈ ગયું હતું કે અમારે પાસે નથી રાખવું, અમારે આપી દેવું છે, એટલા માટે એ લોકોએ વહેલું રિઝલ્ટ આપી દીધું છે. એના પછી હાઉ ડઝ ધ એન્ટી એડ્રેસ ઇસ્યુ ઓફ ધ ફોરગિંગ કેન્ડિડેટ નીટ યુઝ 2024 સ્કોર કાર્ડ એને ઇનકરેક્ટ રિઝલ્ટ. એ કે એનટીએ વાળા છે એ રિસ્પોન્સ શીટની એમાં બધા ધ્યાન રાખે છે એ રીતે કીધું. હવે બીજું શું કીધું છે કે લોસ ઓફ જે ટાઈમ થયો હતો તો એને હવે શું થશે, તો કે લોસ ઓફ ટાઈમ થયો તો એ સાચું છે, તો કે હા ભાઈ સાચું છે, એટલા માટે કે અમે કમિટી પણ બનાવી છે અને હવે કંઈ ન થાય એના માટે પણ અમે કાળજી રાખીશું. અને 37મા ક્વેશ્ચનમાં શું કીધું છે કે અમે સતત અપડેટ માટે છે એ શાની મુલાકાત લઈએ, તો કે તમારે આ વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે. ક્લિયર થઈ ગયું? એટલે હવે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો, હવે જો તમારે રિનિટ થાય તો તમને પણ નુકસાન છે અને નુકસાન નથી એના જેવું છે. રિનિટ હવે થવાની શક્યતા સાવ ઓછી છે. 8 જુલાઈ સુનાવણી થઈને કદાચ એ લોકો એમ કે ભાઈ રિનિટ લ્યો તો તમારું જ એકેડેમિક મોડું થશે, પણ રિનિટ થવી હવે શક્ય જ નથી. તમે લોકો છે હવે તમારે કાઉન્સેલિંગમાં ધ્યાન રાખવાનું છે. કાઉન્સેલિંગ તમામ અપડેટ છે આ ચેનલમાં આપવામાં આવશે, એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. મને આની પહેલાં પણ ઘણા લોકો પૂછતા ત્યારે મારો જવાબ ના જતો કે ભાઈ નહીં રિનિટ નહીં લેવાય, અને હજી પણ મારો જવાબ એ જ છે કે તમારા લોકોને રિનિટ લેવાશે નહીં. ક્લિયર થઈ ગયું? એટલે આ ધ્યાનમાં રાખજો અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.